नमस्कार, आप जो रहा छो आजनो एजेंडा, हूँ छू आपनी साथे कृष्णा। हिमाचल में आफतनो वरसाद तो रोकायो छे, परंतु तबाहीनो तांडव नथी रोकायो। आजे फरी हिमाचल में सामान्य वरसाद में कुल्लू अने शिमला थी तबाहीना डरामणा मंजर सामे आव्या छे, जे हच मचावी देनारा छे। वरसाद रोकायो पण आफत नहीं, फरी तबाहीनो तांडव, फरी तूट्या आशियाना। गणतरीनी सेकंडो मां सात इमारत तबाह। उत्तर भारतना राज्य हिमाचल अने उत्तराखंड पर कुदरत एवी रूठी छे के आफतनो वरसाद तो रोकायो छे, पण त्यां तबाहीनो तांडव रोकायो नथी। આજે ફરી હિમાચલના કુલ્લુથી સામે આવેલા દ્રશ્યોએ ખોફ ઉભો કર્યો છે, જ્યાં ગણતરીની સેકન્ડોમાં એક સાથે સાત જેટલી ઇમારત તબાહ થઈ જાય છે। પહેલા ઇમારતનો એક ભાગ તૂટે છે, પછી જોત જોતામાં આખી ઇમારત અને ત્યારબાદ બીજી ઇમારત અને પછી સાતે સાત ઇમારત તબાહ થઈ જાય છે। પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। વહીવટી તંત્રએ સતર્કતા વાપરી ત્રણ દિવસ પહેલા જ જોખમી ઇમારત ખાલી કરાવી દીધી હતી અને તેના પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો। આ દુર્ઘટના પાછળનું કારણ હતું થોડા દિવસો પહેલા આવેલું વિનાશકારી પૂર, જેણે ઇમારતના પાયાનું ધોવાણ કર્યું હતું। હજુ પણ ધરાશાયી ઇમારત પાસેની બે થી ત્રણ બિલ્ડિંગ પર જોખમ છે। તો આ દ્રશ્યો શિમલાના લોકો યાર્ડના છે, જ્યાં ફરી એકવાર ભૂસ્ખલન થતા યાર્ડની છત જમીન દોસ્ત થઈ છે। યાર્ડમાં થયેલા નુકસાનની અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે। થોડા સમય માટે અહીં રેલ વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે। બીજી બાજુ સોલાન જિલ્લાથી સામે આવેલી તબાહીના દ્રશ્યો જુઓ, જ્યાં નદી વહેતી હોય તેમ માટીનો ગારો વહી રહ્યો છે, જે સામે આવે તેને માટીમાં દાટી દે તેવો છે। બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી નદીઓ તોફાને ચડી છે। આ દ્રશ્યો છે ઋષિકેશ પાસેની ગંગા નદીના, જ્યાં પહાડો પર થયેલા વરસાદની અસર નદી પર જોવા મળી રહી છે। ગંગા નદી ભયજનક રીતે વહેતા ફરી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં હવે સામાન્ય વરસાદ પણ તબાહી મચાવી રહ્યો છે, તેની પાછળનું મોટું કારણ છે કે પૂરના ધસમસતા પ્રવાહમાં ધોવાયેલા ઇમારતોના પાયા। હાલ તો પાછલા 36 કલાકમાં સતત પડી રહેલા આફતના વરસાદથી 16 લોકોના મોત થયા છે, જ્યારે 538થી વધારે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે। હાલ તો હવામાન વિભાગે હિમાચલમાં આગામી 2 દિવસ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને શિમલા, મંડી અને સોલાનમાં તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ છે। આ સાથે હવામાન વિભાગે અન્ય 15 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તમારે સરકારી કચેરીનું કામ પડ્યું હોય અને ધર્મ ધક્કા ન ખાધા હોય તેવું ન બને। બાબુઓની એટલી બોલબાલા છે કે અવારનવાર ચૂંટાયેલા નેતાઓ સામે પણ તેમની દાદાગીરી જોવા મળે છે। અનેક નેતાઓ જાહેરમાં તેને લઈને બળાપો પણ કાઢી ચૂક્યા છે, પરંતુ સામાન્ય લોકોના ટેક્સના પૈસાથી પગાર મેળવનારા બાબુઓ આટલું થયા બાદ પણ પોતાની ફરજને લઈને કેટલા વફાદાર છે, આજે એ તમને બતાવવું છે। સંદેશ ન્યૂઝે આજે સરકારી કચેરીઓનું રિયાલિટી ચેક કર્યું અને તેમાં જે હકીકત સામે આવી તે તમે પણ જોઈ લો। સરકારી કચેરીઓમાં બાબુઓની રાજાશાહી, બાબુઓનું રામરાજ્ય, જનતા દુખી, બાબુઓના વાંકે લોકોને ધર્મધક્કા। સરકારી કચેરીઓમાં વર્ષોથી બાબુઓની રાજાશાહી ચાલતી આવે છે અને હજી કોઈ સુધારો થયો નથી। થોડા દિવસો પહેલા તાપીની કચેરીમાં ટેબલ પર પગ ચઢાવી બેઠેલા બાબુઓ તો ગુજરાતીઓએ જોયા છે, આ સાથે બાબુઓ સાથે નેતાઓની રકઝક પણ જોઈ છે। તેમ છતાં પ્રજાના પૈસે પગાર મેળવતા બાબુઓની શાન ઠેકાણે આવી નથી। આજે તમને ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના કેટલાક સરકારી કચેરીની તસવીર બતાવી છે, જે ચોંકાવનારી છે અને બાબુઓના રાજાશાહીની પ્રતીતિ કરાવે છે। સરકારી કચેરીનું રિયાલિટી છે, સ્થળ અમદાવાદ, કચેરી અમદાવાદ જિલ્લા પંચાયત, સમય 11:30, અધિકારી ગેરહાજર।
અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિસ પર જ્યારે 11:30 વાગે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તો જિલ્લા પંચાયતના મુખ્ય એકાઉન્ટન્ટ જ ગાયબ હતા. આ બાબુ ક્યાં હતા, કેમ હતા તેની માહિતી તો ન મળી, પણ અધિકારી જ હાજર ન હોય ત્યાં કર્મચારીઓ કામ કેવી રીતે કરે. પરંતુ આ એક શહેર અને એક કચેરીની વાત નથી, વડોદરા મહાનગરમાં પણ આવી જ રીતે બાબુઓનું રાજ ચાલે છે. જોઈ લો નમૂનો. સરકારી કચેરીનું રિયાલિટી ચેક. સ્થળ વડોદરા. કચેરી જિલ્લા તિજોરી કચેરી. સમય 10:30. અધિકારી ગેરહાજર. સંદેશ ન્યૂઝ હાલ રિયાલિટી ચેક કરવા આવ્યું છે. આપણે સમય બતાવીએ, હાલ 10:30 થઈ ગઈ છે અને જિલ્લા તિજોરી કચેરી ખાતે અમે આ રિયાલિટી ચેક કરવા પહોંચ્યા છે. સૌથી પહેલાં જઈશું જે શ્રીમતી ગીતાબેન ગામિત છે, સિનિયર ટ્રેઝરી ઓફિસર છે, તેમના કેબિનમાં જઈએ તો ના તો તેઓ અહીંયા હાજર છે, સમય પર તેઓ અહીંયા આવ્યા છે, જે ટ્રેઝરર છે તે અહીંયા નથી આવ્યા. સૌથી અને ઉપરથી આ તમામ જે વીજળી છે તેનો પણ વ્યય થાય છે. હા, મેડમની તબિયત સારી નથી, રોજે 10 વાગે આવી જાય છે. મેડમ 10 વાગ્યાનો ટાઈમ છે, પણ આજે જરાક લેટ આવવાના છે. મોડા એટલે 10 વાગ્યાનો ટાઈમ આવી જાય છે, 10 વાગે એટલે મોડા એટલે એમને 10:30-11 થાય ને. અને એસી 1 કલાક પહેલા ચાલુ કરી દેવાય છે? હમણાં ચાલુ કરી. હજી તો પ્યુન છે, તેમનું કહેવું છે કે તેઓ હમણાં સાફ સફાઈ કરી, પરંતુ 10:30 વાગ્યાનો સમય છે આપના ઘડિયાળમાં બતાવીએ, પરંતુ જે સરકારી બાબુઓ છે તેમને ક્યાંક લાગતું નથી કે સમયસર આવવું જોઈએ. જો મહાનગરોમાં આવા હાલ હોય તો ગામડાઓની તો વાત જ ક્યાં કરવી. ગામડાઓની હાલત પણ જોઈ લો. સરકારી કચેરીનું રિયાલિટી ચેક. સ્થળ બનાસકાંઠાનું પાલનપુર. કચેરી રમતગમત કચેરી. સમય 10:45. અધિકારી ગેરહાજર. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર પોતાની કચેરીમાં પહોંચે છે કે કેમ તેને લઈ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. અત્યારે હું ઊભો છું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા જિલ્લા સેવા સદન 2ના બીજા માળે આવેલી રમતગમત અધિકારીની કચેરીમાં. કચેરીના કેટલાક દ્રશ્યો બતાવવા માગીશ કે સમય 10:30 ઉપર એટલે કે 10:45 જેવો સમય થવા આવ્યો છે, હજુ સુધી એક પણ કર્મચારી છે તે અહીંયા પહોંચ્યા નથી. માત્ર એક ભાઈ અહીંયા છે. કચેરીનું જે તાળું છે તે પણ હજુ સુધી ખુલ્યું નથી. મહત્ત્વની વાત છે કે સરકાર દ્વારા જે કર્મચારીઓ હોય છે તેમને પગાર ફાળવવામાં આવતો હોય છે, નિષ્ઠાથી જે પોતાની ફરજ બજાવવાની વાગે, હજી કેમ ઓફિસ ખુલી નથી? ભાઈ અત્યારે આવે છે, હાલ ભાઈ ચાવી વાળો અત્યારે આવે છે. રોજ કેટલા વાગે ખુલે છે ઓફિસ? 10:30 ખુલી જાય છે. તો આજે કેમ નથી ખુલી? એ ચાવી વાળો ભાઈ નીચે છે. બાવા એટલે તમે એકલા અહીંયા ફરજ બજાવ, બીજા કોઈ કર્મચારી આવે છે? બધા હવે આવે છે. બનાસકાંઠા પાલનપુરનું મોજડી ભવન. બનાસકાંઠા તાલુકા મામલતદારની કચેરી. સંદેશ ન્યૂઝે આવી અનેક સરકારી કચેરીઓમાં આજે રિયાલિટી ચેક કરી. જ્યાં પણ ગયા ત્યાં સમયસર અધિકારી ન દેખાયા. ગેરહાજર અધિકારી મામલે હાજર સ્ટાફના બહાના પણ એકથી એક ચડિયાતા હતા. પાછો તેમનો સંપ એવો કે એક પણ સ્ટાફે એવું ન કીધું કે આ તો રોજનું છે. પરંતુ આ પહેલી વાર નથી કે અધિકારીઓના બાબુરાજ સામે રોષ હોય. આજથી થોડા મહિનાઓ પહેલા પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી બેદરકારી અધિકારીનો ઉધડો લીધો હતો. રાજ્યમાં એવા પણ અસંખ્ય કર્મચારીઓ છે જે પોતાની નિષ્ઠા સાથે કર્મ કરી રહ્યા છે, સમય સ્થળ જોયા વગર ગુજરાતની સેવા કરી રહ્યા છે. પરંતુ સિસ્ટમના સડા જેવા કેટલાક આળસુ બાબુઓ સરકારી કચેરીને પોતાની પૈતૃક સંપત્તિ સમજે છે. સામાન્ય લોકો કચેરીના કામ પતાવવા ધરમ ધક્કા ખાતા રહે અને બાબુઓ મસ્ત રહે. આવે છે એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે. ખબર નહીં કોણ પૂછશે એમને કે સાહેબ તમે ક્યારે સમયે પહોંચશો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને ગુજરાતમાં હવે કવિતા પોલિટિક્સે રંગત જમાવી છે. સાહિત્ય સંમેલનોમાં બોલાતી અને રજૂ થતી કવિતા હવે ગુજરાતના રાજનેતાઓના મુખે ચઢી છે અને તેનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી મોઢું બગાડવાને બદલે હવે નેતાઓ કવિતારૂપી શાબ્દિક બાણ છોડી રહ્યા છે. ગુજરાતમાં કવિતા પોલિટિક્સ. આરોપ પ્રત્યારોપ નહીં, કવિતાના શાબ્દિક બાણ. પારા બહુ
कुछ लोग मुझे गिराने में बार बार गिरे, बार बार गिरे। આ શબ્દો છે ખેડા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલના. કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ખેંચતાણ અંગે ખુલીને નિવેદન આપ્યું હતું. રાજકીય પાર્ટી તરીકે ભાજપની વાહવાહી થાય છે તેની શિસ્તના કારણે પણ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. નેતાઓ પોતાનો બળાપો એક નહીં તો બીજી રીતે બહાર કાઢી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા બહાર પડી રહી હતી, તે શાંત થઈ તો હવે કવિતા પોલિટિક્સ શરૂ થયું છે. અને આ પાછું એકાદ જિલ્લાને તાલુકાની કહાની નથી. શહેર શહેર નારાજ નેતાઓ આરોપ પ્રત્યારોપ કરી મોઢું બગાડવાના બદલે વિરોધીઓ પર કટાક્ષ ભરી કવિતા અને શાબ્દિક બાણ છોડી રહ્યા છે. આવી જ રીતે વડોદરા ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ પોતાની નારાજગી વ્યક્ત કરતા કવિતાના શબ્દોની શરણે આવ્યા છે, જ્યાં તેમણે સોશિયલ મીડિયા પર કવિતાની પોસ્ટ મૂકી તેમની વ્યથા ઠાલવી. કયા શબ્દો છે શબ્દ શરણ બ્રહ્મભટ્ટના તે સાંભળો. એક સાથે એક મળીને બે થાય તો એ ગણિત, એક સાથે એક મળીને અગિયાર થાય તો એ સંગઠન, એક સાથે એક મળીને એક જ થાય તો એ પ્રેમ, એક સાથે એક મળીને શૂન્ય થાય તો એ આધ્યાત્મ, એકને એક સાથે મળવા દેવામાં જ ન આવે તો એ કૂટનીતિ, જ્યારે એકને એકની વિરુદ્ધમાં ઊભો કરવામાં આવે એ રાજનીતિ. પરંતુ આ ગુજરાતના રાજકારણની પહેલી કવિતા નથી, ન તો અંતિમ. રાજકોટ ભાજપમાં પણ પત્રિકા કાંડ બાદ હવે કવિતા કાંડની ચર્ચા ચગડોળે ચઢી છે, જ્યાં એક નારાજ કાર્યકરની કવિતાએ પક્ષમાં ઉકળતો ચરુ હોવાની સ્થિતિ બતાવી. રાજકોટની વાયરલ થયેલી કવિતા પણ સાંભળો. કંઈક તો ખામી હશે મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં, જ્યાં ખોટાને શિરપાઓ મળે, સાચા કદ મુજબ વેતરાઈ જાય. નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાઓ મળે છે, સાચા કદ મુજબ વેતરાઈ જાય છે. કામ કરનારની કોઈ કદર નથી, ગુરુના ચેલા ચાલી જાય છે. અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે. સમય એ પણ હતો જ્યારે મહાદેવને પગે લાગતા, આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાઈ જાય છે. જૂનું થઈ ગયું જમીની કામ કરવું, સાબિત થઈ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે. જૂનું થઈ ગયું સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા, સાબિત થઈ ગયું કે સંગઠનમાં આવ્યા એટલે સ્વચ્છ થઈ ગયા. જૂનું થઈ ગયું આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો, સાબિત થઈ ગયું કે મારા એજ ચાલી જાય છે. જૂનું થઈ ગયું પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું, સાબિત થઈ ગયું કે છેલ્લા 8-10 દી મોટા આકાની સાથે ફરે એ જ ચાલી જાય છે. કટાક્ષ ભરેલી આ કવિતા વાયુવેગે રાજ્યભરમાં ફેલાતા રાજકોટ ભાજપના શહેર પ્રમુખ બચાવમાં ઉતરી આવ્યા અને કહ્યું કે અમારો પરિવાર એટલો મોટો છે કે દરેકને ન્યાય ન આપી શકાય, તો બીજી બાજુ કોંગ્રેસને દોડવું તું ને ઢાળ મળી ગયો. આ કવિતા વાંચી છે, મને એવું લાગે છે કે કોઈ કાર્યકર્તાની ચોક્કસ લાગણી દુભાણી હશે અથવા એમને દુઃખ પરિવાર હોય એટલે સ્વાભાવિક રીતે દરેકને કોઈને કોઈ જગ્યાએ ન્યાય ન આપી શકાય. પણ જે સાચો કાર્યકર્તા છે, સારો કાર્યકર્તા છે, શક્તિશાળી કાર્યકર્તા છે, એની હંમેશા પાર્ટી નોંધ લેતી હોય છે. ભાજપા માટે આ નવું નથી, બહુમતીના જોડે સત્તાના અહંકારમાં ભાજપામાં આજે લડાઈ ચાલી રહી છે. એ લડાઈ પાર્ટી વિથ ડિફરન્સ ને ડિસિપ્લિન પાર્ટી ને મોટા મોટા દાવાઓ થતા હતા, એ ડર ને ભય વિશે દબાયેલું વાત હવે વિસ્ફોટની જેમ ધીમે ધીમે બધે બહાર આવી. જામનગરમાં પણ થોડા દિવસો પહેલા આવું જ કંઈક થયું હતું, જ્યાં મહિલા નેતાઓ જાહેર કાર્યક્રમમાં બાકડી હતી અને સમાધાન થઈ જતા એકબીજાને તેમણે મીઠાઈ ખવડાવી હતી. મન મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ મોઢા સુધી મીઠાઈ પહોંચી ગઈ છે. પણ જે સાચો કાર્યકર છે, સારો કાર્યકર છે, તેની નોંધ પાર્ટી લેતી હોય છે. સાહિત્ય સંમેલનોમાં રંગત જમાવતી કવિતાએ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પક્ષોમાં ચાલતો ખટરાગ હોય કે અસંતોષ, પોતાનો બળાપો કાઢવા નેતાઓ હવે કવિતાના સહારે આવ્યા છે. રાજકીય પક્ષ તરીકે ભાજપ હંમેશા તેના શિસ્તને લઈને ઓળખાય છે, જે નેતાઓ અને કાર્યકરો ખુલીને એકબીજાના સામે નથી પડતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને ખુલીને સામે પડીને આરોપ પ્રત્યારોપ કરી મોઢું બગાડવાના બદલે કવિતા રૂપે એકબીજા પર શાબ્દિક બાણ ચલાવવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 2024ની લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાતા જ ભરૂચની લોકસભા બેઠક ચર્ચામાં આવી છે અને ચર્ચામાં આવવા પાછળ કારણ છે અલગ અલગ પક્ષોના નેતાઓની નિવેદનબાજી.
ભાજપ નેતા અને સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જીભા જોડી શરૂ થઈ ગઈ છે અને હદ પાર કરી તેમાં એકબીજાની તુલનાની થવા લાગી છે. એક કહે છે ખાલી દેડકાની જેમ ડ્રાવ ડ્રાવ ન કરો, તો બીજા કહે છે તમારાથી તો શેકેલો પાપડ પણ ભાંગતો નથી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને એનડીએ વચ્ચે દિલ્હીમાં ચાલતું ઘમાસાણ તો સૌ કોઈને ખબર છે, પરંતુ તેના કરતાં વધુ ગરમાવો ગુજરાતની લોકસભા બેઠક ભરૂચને લઈને જોવા મળી રહ્યો છે, જ્યાં બે નેતાની નિવેદનબાજીએ ભારે ચર્ચા જગાવી છે. એક બાજુ સાંસદ મનસુખ વસાવાના બેબાક બોલ વચન છે, તો બીજી બાજુ આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ પાછી પાની કરે તેમ નથી. બંને નેતાઓનો વિસ્તારના આદિવાસી મતદારો પર પ્રભુત્વ છે અને ઝઘડો પણ તેને લઈને જ છે. આરોપ પ્રત્યારોપમાં ભાન ભૂલેલા નેતાના શબ્દોની પસંદગી પણ સામાન્ય જનતાને શરમાવે તેવી છે. સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાને કૂવાનો દેડકો ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચૈતર ગમે તેટલું ડ્રાઉ ડ્રાઉ કરી લે, પણ જીતીશું તો અમે જ. જેના પર ચૈત્ર વસાવાએ જવાબ આપતા કહ્યું કે પોતાની સરકારમાં શેકેલો પાપડ તો તેમનાથી ભાંગતો નથી. લોકસભાની અંદર કોંગ્રેસ સાવ પતી ગઈ છે. જ્યારે અહમદભાઈ હતા અને સોળે કરાયે કોંગ્રેસનો સુરત તપતો હતો ત્યારે પણ આ ભરૂચ લોકસભામાં જીતતા હતા. હવે ત્યાર પછી તો કોંગ્રેસ સાવ પતી ગઈ છે. આપ ખાલી ડેડિયાપાડામાં આપવાળા પેલા તળાવના ડેડકાને જે ડાઉ 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 ચૈત્ર વસાવ કરે છે એનાથી લોકસભા જીતવાની નથી, અને ગઠબંધન કરે કે ના કરે તો પણ મને એની ચિંતા નથી. અને સાથે બીજી વાત કહું, સમય આવશે ત્યારે જુદો એમનું ગઠબંધન પડી ભાંગવાનું છે. મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા અને છેલ્લે છ ટર્મથી સાંસદ છે, સિનિયર સાંસદ છે. પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી. મનસુખભાઈ વસાવાનો ચાલ ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે. પોતાને પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી, અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે, અને જેવી જેવી ચૂંટણી આવશે એવું એવું એમનું વર્તન બદલવાનું છે. હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે એમને વિનંતી કરીશ કે સાહેબ, તમારા એવા કયા પાંચ કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો. મહત્વનું છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ હોટ સીટ બનેલી ભરૂચ લોકસભાની બેઠકની ટિકિટ માટે અત્યારથી જ ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસના હવાતિયા શરૂ થયા છે. આપના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તો બીજી બાજુ સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ હજુ તો એ જ નક્કી નથી કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ વચ્ચેનો મનમેળ ટકી રહેશે કે નહીં. આ વચ્ચે ઉમેદવારો નક્કી થાય તે પહેલા જ વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેમ ગઠબંધન ઇન્ડિયાના ઉમેદવાર નક્કી નથી, તેમ ભાજપના ઉમેદવાર પણ કોણ હશે તેની પણ કોઈને જાણકારી નથી. તેવામાં ગુજરાતના આદિવાસી બેલ્ટની સૌથી મહત્વપૂર્ણ બેઠક કબજે કરવા અને પોતપોતાનું જોર બતાવવા રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારતના મૂન મિશન ચંદ્રયાન 3ની સફળતા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લેન્ડર વિક્રમે સફળ લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવરે પણ તેનું કામ શરૂ કરી દીધું છે. ભારતની સ્પેસ રેસમાં જીતથી દુનિયાના દેશો ભારતની તાકાત સામે નતમસ્તક થયા છે. વિકસિત દેશ અમેરિકા, ચીન અને રશિયા પણ ભારતની મોટી સફળતા પર શુભકામના પાઠવી રહ્યા છે. તો બીજી બાજુ પાકિસ્તાનમાં પણ ભારતના ચંદ્રયાન 3ની ચર્ચા થઈ રહી છે. ચાંદની ધરતી પર ભારત સફળ લેન્ડિંગે રચ્યો ઇતિહાસ. પ્રજ્ઞાન રોવરે શરૂ કર્યું રિસર્ચ. 23 ઓગસ્ટ બુધવારના રોજ સાંજના 6:04 ભારતે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે, જ્યાં સૌથી જટિલ એવા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ભારતે સફળ લેન્ડિંગ કર્યું હતું. સફળ લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન બહાર આવ્યું, જેણે ચંદ્રની ધરતી પર ભારતની છાપ છોડી અને હાલ રોવરે તેનું રિસર્ચનું કામ શરૂ કરી દીધું છે. ભારતના મૂન મિશનની આ ઐતિહાસિક ક્ષણોનું આખું વિશ્વ સાક્ષી બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રિક્સ સંમેલનથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
આજે બ્રિક્સમાં વડાપ્રધાન મોદીએ ભારતના સફળતાની વાત કરતા જણાવ્યું હતું કે અમારી સફળતા માનવતા માટે મોટી સિદ્ધિ છે. ઈ સફળતા કો એક દેશ કી સીમિત સફળતા કે રૂપ મે નહીં લેકિન પૂરી માનવ જાત કી એક મહત્વપૂર્ણ સફળતા કે રૂપ મે સ્વીકાર કિયા જા રહા હૈ. જિસ ક્ષેત્ર મે ભારત ને અપના ટાર્ગેટ તય કિયા થા વહાં પહેલે કભી કોઈ પ્રયાસ નહીં હુઆ હૈ. બડા ડિફિકલ્ટ ટેરેન કે ઉપર વિજ્ઞાન હમે પહોંચા પાયા હૈ. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના ચેરમેન એસ સોમનાથ પણ આ સિદ્ધિ ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ હોવાની ગણાવી છે. સાયન્સ પીપલ હુ આર સાયન્ટિસ્ટ હુ આર વર્કિંગ ઓન મૂન હેઝ રિયલી શોન લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ધ સાઉથ પોલ બીકોઝ અલ્ટિમેટલી હ્યુમન બીંગ્સ વોન્ટ્સ ટુ ગો એન્ડ ક્રિએટ કોલોનીઝ ઓન ધ મૂન એન્ડ ધેન ટ્રાવેલ બિયોન્ડ. સો ધ બેસ્ટ પ્લેસ ઇઝ સમથિંગ દેટ વી આર લુકિંગ ફોર. સો સાઉથ પોલ હેઝ અ પોટેન્શિયલ ટુ બી દેટ. ચંદ્રયાન 3ની ડિઝાઇનમાં સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. ત્યારે ભારતની સફળતા બાદ મિતુલ ત્રિવેદીના શિક્ષકે તેમને ફોન કર્યો અને તેમના વચ્ચે એક ભાવુક વાતચીત થઈ હતી. સર કોંગ્રેચ્યુલેશન. હા સર, તમારો મેસેજ જોયો, મને બહુ એટલો બધો આનંદ થયો. અરે મારા દીકરા, તું ખરો ને ત્યાં? હા હું અહીંયા જ છું. ઓ મારા દીકરા, વેરી નાઇસ. પ્રેશર મારું તો વધી ગયું, પ્રેશર 100 એટલે જો એટલે શું. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં તો ભારતની આ સફળતાથી હાહાકાર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના યુટ્યુબર્સનો વિડિયો જુઓ. મેડિકલ ફિલ્ડ મેં, એન્જિનિયરિંગ ફિલ્ડ મેં, ઇવન કે ઉનકી બુક્સ હમ પઢતે હૈ યાર, હમારા કમ્પેરિઝન હી નહીં બનતા. ટાઈમ આયેગા આપકી જિંદગી મેં, હમારી જિંદગી મેં, કે હમ ભી મૂન પે પહોંચે. દેખિયે સબસે પહેલે તો મેં કોશિશ કર રહા હું, ઠીક હૈ, કે મુજે કહીં કા કિસી યુરોપિયન કન્ટ્રી કા ઇમિગ્રેશન મિલ જાય. જિસ દિન મેરા વો કામ હો ગયા મેં વહાં ઉતર ગયા, મેં સમજુંગા મેં ચાંદ સે ભી ઉપર જન્નત મેં આ ગયા. કહેતા હું કોન સા દિન હો ગયા મેં પાકિસ્તાન સે નિકલ જાઉં. ક્યું પ્યાર નહીં હૈ ભાઈ, કહાં સે પ્યાર હો, હમે લોગ ભૂખે મર રહે હૈ યહાં પે. મેં મુબારક બાદ દઉંગા જી, ઇન્ડિયા કો મુબારક હો જી, ઉન્હોને મહેનત કી હૈ. પહેલે એક ઉનકા ફેલ હુઆ થા, વો ભી એક્યુરેસી ઉનકી 99% થી, ઠીક હૈ. અબ ઉન્હોને મહેનત કી હૈ, દોબારા 100% પહોંચ ગયે. લેકિન એક બાત હૈ ભાઈ, ઇન્ડિયા ચાહે ચાંદ પે હમસે પહેલે પહોંચ જાય, ઠીક હૈ, ચાહે દુનિયા કા નંબર 1 સુપર કન્ટ્રી બન જાય, જન્નત મેં હમ હી જાયેંગે. અને ચીન થી પણ ભારતના આ મિશનને શુભેચ્છા પાઠવતું ટ્વીટ આપ્યું છે. હાલ ભારતની સફળતા પર ચારે કોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. બીજી બાજુ ચંદ્રની ધરતી પર ઉતરેલું રોવર પોતાના કામમાં લાગ્યું છે, ત્યારે હવે એ સમયથી રાહ જોવાઈ રહી છે જ્યારે રોવર પ્રજ્ઞાન પોતાની શોધથી નવા સારા સમાચાર આપે. બ્યુરો રિપોર્ટ.